કાંકરિયા કાર્નિવલ નો રંગ સીએન 24 ન્યૂઝ નો સંગ જુઓ માત્ર સીએન 24 ન્યૂઝ પર. નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર કાંકરિયા કાર્નિવલનો રંગ સીએન 24 ન્યૂઝને સંગ લઈને આવી ગયા છે આપની સમક્ષ. અને જે ગઈકાલે પણ તમામ લોકો સાથે વાત કરી હતી, તમામ અમદાવાદના સિટીઝનની સાથે વાત કરી હતી, દેશભરમાંથી જે લોકો આવ્યા છે એમની સાથે વાત કરી હતી, અને જે મોજ મસ્તી ભર્યું વાતાવરણ હતું આજે પણ એવી જ રીતે વાત કરવાના છે. અત્યારે આપ જોઈ શકો છો કે અમારા કેમેરામેન હેમંતને કહીશ કે જે બતાવે, જે બાળકો આવ્યા હશે આજે, ખાસ કરીને તારાપુરથી આવ્યા છે જે બાળકો આવ્યા છે, તો એમની સાથે વાત કરીશું. એમની સાથે જે શિક્ષકો ઉપસ્થિત છે એમની સાથે પણ વાત કરીશું. તો મારા કેમેરામેનને કહીશ કે જી નમસ્કાર, આપનું નામ જણાવો, આપ ક્યાંથી આવ્યા છો? અમે આવ્યા છીએ બામણ ગામ સાગર ઇન્ટરનેશનલ સ્કૂલ, અને મારું નામ ભરતીબેન ઠક્કર. જી, કેટલા બાળકો લઈને આવ્યા છો? અમે 63 63 લઈને આવ્યા છો. તો બાળકોને અહીંયા કયા પ્રકારનો માહોલ લાગી રહ્યો છે? બાળકોને અહીંયા ખૂબ મજા આવી છે, અને અત્યારે જે કાર્નિવલ કાર્યક્રમ છે એના લીધે તો ખૂબ મજા આવી છે. એ લોકોએ ટ્રેનમાં એન્જોય કર્યું, લાઇટિંગનું એન્જોય કર્યું, બાળકોને ખૂબ મજા આવી. તો જે એમની સાથે શિક્ષક ઉપસ્થિત છે એમનું કહેવું છે કે બાળકોને ખૂબ જ મજા આવી છે, અને જે ટ્રેન છે એની અંદર પણ આવ્યા છે, એની અંદર પણ ખૂબ જ મજા કરી હતી. તો બાળકો સાથે વાત કરીશું. જે બેટા, આપનું નામ જણાવો. મારું નામ ઠક્કર યાત્રી છે. તો બેટા, તમને અહીંયા આવીને કેવું લાગ્યું છે? મને મજા આવી. મજા આવી? તો હજી પણ ફરવાનું બાકી છે કે ફરી લીધું? સમાસમા એન્જોય કર્યું, લાઇટિંગ નું એન્જોય કર્યું, લાઇટિંગ, ટ્રેન, ટ્રેન માં બેઠા. હજુ પણ ફરવું છે. જે બાળકો સાથે વાત કરી એમનું કેવું છે હજુ પણ ફરવું છે. તો બીજી એક બાળા સાથે આપણે વાત કરીશું. જી બેટા, આપનું નામ જણાવશો. આવતા વર્ષે પણ આવીશું એવું કેવું છે. તો સાથે આપ જોઈ શકો છો, અમારા કેમેરામેન હેમંતને કહીશ કે જે તમામ પ્રકારના બાળકો અહીંયા આવી રહ્યા છે કે જે ખૂબ જ એન્જોયમેન્ટ કરી રહ્યા છે. તો બીજા એક બાળક સાથે વાત કરીશું. સી બેટા, આપનું નામ જણાવશો. હર્ષ. જી હર્ષ, આપને અહીંયા આવીને કેવું લાગી રહ્યું છે? સરસ. સરસ. તો અહીંયા જે બધી ગેમ છે એમાં બેઠા ગયા હજી બાકી છે? બાકી છે. તો જે બાળકો જોડાઈ ગયા છે એમનું કેવું છે કે હજી અમુક ગેમ્સની અંદર બેઠા છે અને અમુકની અંદર બાકી છે. બીજા એક બાળક સાથે વાત કરીશું. જી આપનું નામ જણાવશો. મારું નામ અક્ષત છે. તો કેવું લાગે છે બેટા અહીંયા આવીને? બહુ ખૂબ મજા આવી છે. તો જે આવતા વર્ષે પણ આવશો? યસ. તો જે બાળકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે અત્યારે આવીને ખૂબ જ મજા આવી રહી છે, અને આવતા વર્ષે પણ તેઓ આવવાના છે તેવું કહી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો અહીંયા તમામ પ્રકારના લોકો જોડાઈ ગયા ચૂક્યા છે. જેમ જેમ રાતનો માહોલ જેમ આગળ વધતો જાય છે એમ એમ તમામ પ્રકારના લોકો અહીંયા જોડાતા જાય છે. તો બીજા એક યંગસ્ટરનું ગ્રુપ આપણી સાથે ઉપસ્થિત થઈ ગયું છે, એમની સાથે વાત કરીશું. જી આપનું નામ જણાવો. જય પંડ્યા. જી આપ ક્યાંથી છો? નરોડા. તો આપ કાંકરિયા કાર્નિવલની અંદર પ્રથમ વખત આવ્યા છો કે આની પહેલા પણ આવી ચૂક્યા છો? નહીં, પહેલા બી આવી ચૂક્યા છીએ. તો પહેલા જે કાંકરિયા કાર્નિવલનો ઉત્સવ યોજાતો હતો અને આ વખતે જે વર્લ્ડ હેરિટેજની થીમ રાખવામાં આવી છે કે અમદાવાદને જે ભારતનું પ્રથમ હેરિટેજ સિટી જાહેર કરાયું છે, તો આ થીમ પર શું કહેશો કે કયા પ્રકારનું અલગ લાગી રહ્યું છે અત્યારે? કે જેમ પ્રકારે દર વખતે કાંકરિયા કાર્નિવલ ઉજવાય છે તે કરતાં આ વખતે કંઈ થોડું કંઈ અલગ કરવી છે. અને આજે સ્પેશિયલ અમે આવ્યા છીએ કિંજલ દવેનો શો જોવા માટે, અને બીજું ઘણું બધું બી ફરીશું, અને બધું નવું નવું અલગ અલગ આ વખતે કર્યું છે તેના વિશે બી અમે થોડું કહીશું. કે કારણ કે આ વખતે આવ્યા છીએ અમે એ એના માટે કે ધારો કે દર વખતે જે પ્રોગ્રામ થાય છે એના કરતાં આ વખતે કંઈક વિશેષ જોવા મળે છે અમને. જેમનું કહેવું છે કે તેઓ ખાસ કિંજલ દવેનો પ્રોગ્રામ જોવા માટે આવ્યા છે. તો બીજા એક અંકલ આપણી સાથે જોડાઈ ગયા છે, એમની સાથે પણ વાત કરીશું. જે આપનું નામ જણાવશો. નવું ગુલિયા. બહુ સારું લાગે છે, હર વર્ષ આવીએ છીએ, અને નાના બાળકો સાથે બી વિદાય કરવી સારા લાગે છે. અને પહેલાં કરતી તો બહુ સારું બની ગયું છે ગુજરાત. હવે ખુશ છે કે બધા મળી જાણમીણી થાય અને ધંધો કારોબાર ચાલે છે. જી આભાર આપનો. એમનું કહેવું છે કે બાળકોની સાથે સાથે એમને પણ આવું ખૂબ જ ગમી રહ્યું છે, અને આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે અહીંયા તમામ પ્રકારના લોકો જેમ જેમ આગળ આગળ સમય વધતો જાય છે એમ એમ તમામ પ્રકારના લોકો જોડાતા જાય છે. તો આપણી સાથે બીજા એક મિત્ર જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીશું. જી આપનું નામ જણાવશો. રાધેશ્યામ. રાધેશ્યામજી આપ ક્યાંથી છો? અહીંયા અમદાવાદ.
અમદાવાદથી છો તો આની પહેલા પણ કાંકરિયા કાર્નિવલની અંદર આવી ચૂક્યા છો કે આ પ્રથમ વખત છે? ના, હું દર વખતે આવું છું અહીંયા. દર વખતે આવો છો, ખૂબ સારી વાત કહેવાય, કારણ કે અમદાવાદની અંદર જે લોકો રહેતા હોય છે તમામ લોકો આવતા જ હોય છે દર વર્ષે. તો આ ગત વર્ષ કરતાં આ વર્ષે કેવું અલગ લાગી રહ્યું છે? આ વખતે જુદી જુદી આવું જે ડિઝાઇનો મૂકી છે ને એ બહુ મસ્ત છે, અને લેઝર શો જે પહેલાં કરતાં આ વખતે સારી અહીંયા મૂકી છે. શ્રી, આપણી સાથે જે મિત્ર જોડાઈ ગયા હતા એમનું કહેવું છે કે આ વખતેનો જે લેઝર શો છે એ ગત વર્ષ કરતાં કંઈક અલગ છે અને ખૂબ જ સરસ માહોલ ચાલી રહ્યો છે. અમારા કેમેરામેન હેમંતને કહીશ કે જે અત્યારે જેમ જેમ સમય જાતો જાય છે, આગળ વધતો જાય છે, એમ એમ તમામ પ્રકારની અહીંયા આપ ગતિવિધિ જોઈ શકો છો અને તમામ પ્રકારના લોકો પણ આવતા જાય છે. તો સાથે જ તમને બતાવવા માંગીશ કે જે અહીંયા લેઝર શો ચાલી રહ્યો છે તો જે લાઇટિંગ કરવામાં આવી છે એક અલગ પ્રકારનો માહોલ લાગી રહ્યો છે અને રોમાંચક વાતાવરણ લાગી રહ્યું છે જે તમામ પ્રકારના લોકો અહીંયા આપ જોઈ શકો છો. તો સાથે જ આપણે બીજા અહીંયા જે બેઠા છે એમની સાથે વાત કરીશું. આપણી સાથે બીજા એક મહિલા જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીશું. જી, આપનું નામ જણાવશો? ભૂમિ શિવનાની. જી, આપ ક્યાંથી આવ્યા છો? મેં અજમેર સે. અજમેર સે સ્પેશિયલ કાંકરિયા કાર્નિવલ દેખને આયા હૈ? હાં જી. ક્યા બાત હૈ, અજમેર સે આયા હૈ કાંકરિયા કાર્નિવલ દેખને કે લિયે. તો આપને મતલબ જો કાંકરિયા કાર્નિવલ હૈ ઇસકે બારે મેં કહાં સુના થા, કહીં એડવર્ટાઇઝ દેખી થી યા ક્યા દેખા થા? હાં, એડવર્ટાઇઝ ભી દેખી થી ઓર બહુ સુના ભી થા કાંકરિયા કે બારે મેં. તો એક બાર લગ રહા થા કે ભઈ હમ એક બાર જાકે આ જાએ. તો યહાં આકે કૈસા ફીલ કર રહે હૈ? બહોત અચ્છા લગ રહા હૈ યહાં પે. બચ્ચો કે સાથ આયા, ફેમિલી કે સાથ આયા? સારી ફેમિલી હૈ મેરી. તો એમનું કહેવું છે કે પરિવાર સાથે આવ્યા છે, એમના બાળકો સાથે પણ આવ્યા છે, તો એમના બાળક સાથે પણ વાત કરીશું. જી બેટા, આપકા નામ ક્યા હૈ? ગુણવંશ. તો યહાં આકે કૈસા લગ રહા હૈ આપકો? અચ્છા લગ રહા હૈ. અચ્છા લગ રહા હૈ, તો અગલી બાર ભી આઓગે? હાં. જી, બાળકો પણ એમના આવ્યા છે, અજમેરથી આવ્યા છે, રાજસ્થાનથી, કે એમનું કહેવું છે કે અહીં આવીને ખૂબ જ સારું લાગી રહ્યું છે. બીજા એક મહિલા આપણી સાથે જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીશું. જી, આપનું નામ જણાવશો? દિવ્યા જેઠમલાની. આપ ભી ઉનકે સાથ હી આયે હો? ફેમિલી કે સાથ. ઓકે, પૂરા ગ્રુપ આયા હુઆ હૈ અજમેર સે. તો આપકો યહાં આકે કૈસા લગ રહા હૈ? અચ્છા લગ રહા હૈ. અચ્છા લગ રહા હૈ. હમ યહાં કે હૈ. હા, હમ યહાં કે હૈ, અમદાવાદ કે. આપ યહાં કે હૈ, મતલબ આપકે રિશ્તેદાર કો વહાં સે બુલાયા હૈ? હા જી. ઓકે, તો એમના તે પોતે અહીંના છે પરંતુ એમના જે રિલેટિવ્સ છે તેમને ત્યાંથી બોલાયા છે, કારણ કે ચોક્કસ અમદાવાદની અંદર જે લોકો રહેતા હોય છે એમના જે બહાર દૂર કોઈ સગા રહેતા હોય એમને ચોક્કસ બોલાવતા હોય છે, કારણ કે કાંકરિયા કાર્નિવલનો જે માહોલ જ એક થતો હોય છે, ખૂબ જ સરસ મજાનો થતો હોય છે. તો સાથે જ આપ જોઈ શકો છો તમામ પ્રકારના લોકો અહીંયા જોડાઈ ગયા છે. તો એક નાની બાળ આપણી સાથે જોડાઈ જશે. જી બેટા, આપના નામ બતાવો. અચ્છા લગા. મોદી બોલો. થેન્ક યુ નરેન્દ્ર મોદી બોલો. થેન્ક યુ નરેન્દ્ર મોદી. તો બેટા, આપ યહાં સબ ઘૂમ લિયે, સારી ગેમ્સ મેં ખેલા કે બાકી? અભી બાકી હૈ. અભી બાકી હૈ. ઓર ઉનકે પાપા સે બાત કર રહે હૈ. જી, આપકા નામ બતાઈએ. અમિત. જી અમિત જી, કહાં સે આપ? મેં અમદાવાદ સે હું ઓર મેરે સબ રિશ્તેદાર આયે જોધપુર સે, ઉનકો ઘુમાને યહાં લાયા હું. જી, એમનું કહેવું છે કે તે અમદાવાદ થી છે પરંતુ તેમના જે રિલેટિવ છે તેમને અમદાવાદ માં ખાસ અહીંયા કાંકરિયા કાર્નિવલ બતાવવા માટે લાવ્યા છે. તો ઉનકો કૈસા લગ રહા હૈ અમદાવાદ આકે? બહોત અચ્છા લગા. યે જો ચીજ હૈ અમદાવાદ મેં જો ચીજ હો રહી હૈ, ઇતના કાર્નિવલ હો રહા હૈ જો, વો ઇનકો વહાં પર રાજસ્થાન મેં એસા દેખને નહીં મિલા. યે લોકો બહોત ખુશ હુઈ. અભી યે બોટિંગ ક્યા બોલે એસા ચીજ હમકો વહાં પર મિલતા હી નહીં હૈ કભી જો યહાં પર મિલા. ઓર ઓવરઓલ બહોત એન્જોયમેન્ટ હુઆ, બહોત ઇતની લાઇટિંગ દેખી હૈ વો જો લાઇટિંગ વહાં પર કભી મિલતી નહીં એસી. ઓર બહોત એન્જોયમેન્ટ યહાં પર ઇનકો જો લોગ હૈ યહાં પર વો ભી બહોત કોઓપરેટ કરતે હૈ તો બહોત મજા આ રહા હૈ ઇનકો યહાં પર આજ. જી, આપકે સાથ ઓર કોન કોન હૈ? મેરે સાથ મેરે યે સાલે હૈ, વો આયે હૈ, વો ગવર્નમેન્ટ ટીચર હૈ, ઉનકી વાઇફ હૈ, ઉનકા બચ્ચા હૈ. જી જી, દૂસરી એક મહિલા હમારે સાથ જુડ ગઈ હૈ, ઉનસે બાત કરેંગે. જી, આપનું નામ જણાવો. આશા નાણાવટી. જી, આપ ક્યાંથી છો? મેં ઇધરથી હું, મેં હોસ્પિટલ મેં જોબ કર રહી હું ઓર હમ ટાઈમ સ્પેન્ડ કરને આયે કાંકરિયા. તો ઇસસે પહેલે ભી આ ચુકે કાંકરિયા કાર્નિવલ કે અંદર? હર બાર આતે હૈ ઇધર. તો હર બાર જો કાર્યક્રમ હો રહા થા ઓર ઇસ બાર જો હો રહા હૈ, દોનો મેં ડિફરન્ટ ક્યા લગ રહા હૈ? ડિફરન્ટ મેં તો લાઇટિંગ થોડી અચ્છી કરી હૈ અગલે સાલ સે. અભી જે આપણી સાથે જે જોડાઈ ગયા હતા મહિલા, એમનું કહેવું હતું કે લાઇટિંગ ખૂબ જ સારી લાગી રહી છે. તો જે લોકો બહારથી પણ આવી રહ્યા છે તેમને, જે અમદાવાદીઓને પણ જે ગમી રહ્યું છે તેની સાથે બહારના લોકોને પણ ગમી રહ્યું છે, તો એ તમામ લોકો સાથે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જે લોકો કાંકરિયા કાર્નિવલના ફેસ્ટિવલને લઈને ખૂબ જ ઉત્સાહી છે અને ખૂબ જ આનંદ એક ઉત્સાહની જેમ કરી રહ્યા છે. તો બીજા એક મહિલા સાથે આપણી સાથે જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીશું. જે આપનું નામ જણાવશું?
अर्चना विजय यादव जी। आप कहाँ से? ये अहमदाबाद से। अहमदाबाद से तो काकरिया कार्निवल में पहले बार आए हैं कि इससे पहले भी आ चुके? पहले भी आ चुकी हूँ। तो अभी इस बार का माहौल जो है कैसा लग रहा है? अच्छा लग रहा है अभी का माहौल। આપણી સાથે જે મહિલા જોડાઈ ગયા હતા એમણે કીધું કે પોતે અમદાવાદથી જ છે, પણ એમણે અત્યારે જે માહોલ ચાલી રહ્યો છે ખૂબ જ સારો લાગી રહ્યો છે તેવું તેમનું કહેવું છે। અહીંયા ઉપસ્થિત તમામ લોકો સાથે વાત કરીશું અને દરેકના એક મત લઈશું કે તેમને કાંકરિયા કાર્નિવલ કેવું લાગી રહ્યું છે અને ગત વર્ષે કેવું હતું અને આ વર્ષે કેવું ચાલી રહ્યું છે એ તમામ વિશે વાતચીત કરીશું। આપણી સાથે બીજા એક મહિલા જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીશું। જી, આપનું નામ જણાવો। અર્પિતા જી। અર્પિતાજી, આપ ક્યાંથી છો? વેજલપુર, અમદાવાદ। વેજલપુર અમદાવાદથી છો, તો ચોક્કસ હર વર્ષે તમે કાંકરિયા કાર્નિવલમાં આવતા છો? અઠવાડિયામાં 3-4 વાર। અઠવાડિયામાં 3-4 વાર આવે છે એવું કહેવું છે, પણ જે નોર્મલ ડેઝની અંદર તમે આવો છો એના કરતાં કાંકરિયા કાર્નિવલની અંદર આવો તો કંઈક આમ વાતાવરણ કંઈક ડિફરન્ટ લાગતું હોય છે? આજે મને કાંકરિયા નવું લાગે છે। આજે કાંકરિયા નવું લાગે છે, અઠવાડિયાની અંદર 3-4 વખત આવે છે તોય કાંકરિયા કાર્નિવલનો ઉત્સવ જ એવો છે કે તમામ લોકોને કંઈક નવું લાગે। બીજા એક યંગસ્ટર જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીશું। જી, આપનું નામ જણાવો। હર્ષે સિલ્વી પટેલ જી। આપ ક્યાંથી છો? દરિયાપુર। દરિયાપુરથી છો, તો અત્યારે ફેમિલી સાથે આવ્યા છો? ના, ફ્રેન્ડ સાથે। ફ્રેન્ડ સાથે આવ્યા છો, તો કાંકરિયા કાર્નિવલનો અત્યારનો જે માહોલ છે કેવો લાગી રહ્યો છે? જોરદાર। આજે તો સ્પેશિયલ કિંજલ દવેનો શો થવાનો છે? હા। એક્સાઇટેડ છો? હા। જોવા જવાના? હા। ઓકે, જોવા જવાના છે કિંજલ દવેનો જે શો થવાનો છે એની સાથે। તો બીજી એક નાની બાળા જોડાઈ ગઈ છે, એની સાથે વાત કરીશું। જી, આપનું નામ જણાવો બેટા। કશિશ જૈન જી। કશિશજી, આપ કહાં છે? હમ લોગ અહેમદાબાદ શાહીબાગ। શાહીબાગ સે હે, તો બેટા યહાં આપકો આકે કૈસા લગ રહા હૈ? અચ્છા લગ રહા હૈ। સારા ઘૂમ લિયા કે બાકી હૈ? નહીં, ઘૂમા ના, સબ ઘૂમ લિયા। અભી 4 દિન બાકી હૈ, આઓગે કલ ભી? નહીં, એક બાર આ ગયે, અભી દેખતે હૈ। પઢાઈ ભી કરની હોતી? હા, અભી તો વેકેશન ચાલ રહી હૈ। વેકેશન હૈ તો આઓ ના। હા જી, આવી ગયા, ખૂબ મજા આવી, અને આગળ પણ આવશે તો એમના બ્રધર સાથે વાત કરીશું। જી બેટા, આપકા નામ બતાઈએ। ખુશ। ખુશજી, આપકો કૈસા લગ રહા હૈ? બહોત અચ્છા। આપકી દીદી બોલ રહી હૈ કે આજ આ ગયે અભી નહીં આયેગે, આપ કલ આના ચાહોગે? પાપા લેકે આયેંગે તો। પાપા લેકે આયેગે તો આના ચાહેંગે તો ઉનસે પાપા સે પૂછતે હૈ, લેકે આયેગે ના? જી, આપકા નામ બતાઈએ। નરેશ જૈન। નરેશજી, આપકા એક લડકી કહે રહી હૈ અબ આજ આયે નહીં આયેગે, આપકા લડકા કહે રહા હૈ પાપા લેકે આયે તો આયેંગે, લેકે આઓગે બચ્ચે? બસ ઉનકી મમ્મી કી મન હો જાયેગા તો મમ્મી કે સાથ આયેંગે। આપ નહીં આયેગે? મતલબ નહીં, મેં તો સાથ મેં આઉંગા। તો મતલબ મમ્મી કી ચલતી હૈ, મમ્મી બોલેગી તો આયેગા, એસા ઉનકા કહેના હૈ। તો આગે ભી સભી આગળ પણ તમામ લોકો સાથે વાત કરીશું। બીજા એક આપણી સાથે જોડાઈ ગયા છે મિત્ર, એમની સાથે વાત કરીશું. જી, આપનું નામ જણાવશો? રિતેશ પરમાર જી। રિતેશભાઈ, આપ ક્યાંથી છો? અહમદાવાદ। અહીંયા અમદાવાદથી જ છો, બરાબર. તો કેવું લાગી રહ્યું છે અત્યારનો કાંકરિયા કાર્નિવલનો માહોલ જો? બહુ અચ્છા, બઢિયા હૈ, બહુ સરસ લાગી રહ્યું છે। તો એમના ધર્મપત્ની સાથે પણ વાત કરીશું. જી, આપનું નામ જણાવશો? દીપાલી પરમાર જી. દીપાલીબેન, કેવું લાગી રહ્યું છે અત્યારનો માહોલ? સરસ, બહુ જ સરસ જી. તો સમગ્ર કાર્નિવલ ફરી લીધો કે હજી બાકી છે? બસ ફરી લીધો, ફરી લીધો છે ને, બહુ સરસ લાગી રહ્યું છે તેમનું એવું કહેવું છે. તો બીજી એક નાની બાળા આપણી સાથે જોડાઈ ગઈ છે, એમની સાથે વાત કરીશું. જે બેટા, આપકા નામ બતાઈએ. મેરા નામ રિયા હૈ. આપ કહાં સે હો? મેં અમદાવાદ સે હું. અમદાવાદ થી છો, મને એવું લાગ્યું તમે બહાર થી છો એટલા માટે મેં હિન્દી માં સવાલ કર્યો, કઈ વાંધો નહીં. અમદાવાદ માં કઈ જગ્યા થી? અમદાવાદ માં વસ્ત્રાલ થી. તો ચોક્કસ હર વર્ષે પણ આવતા છો કાંકરિયા કાર્નિવલ જોવા? હા. તો કેવું લાગ્યું છે ગત વર્ષમાં કેવું હતું ને આ વર્ષે કેવું છે? ખૂબ સરસ લાગે છે કાંકરિયા આજે. તો તમામ જે ગેમ્સ છે, રાઇડ છે, ફરી લીધું કે બાકી છે? ના, બાકી છે. બાકી છે તો જાઓ ફરો જઈ, પછી વાત કરીશું આપણે એમની સાથે. તો બીજા એક અંકલ આપણી સાથે જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીશું. જી, આપનું નામ જણાવો. મારું નામ રાજેશ દવે છે. જી રાજેશભાઈ, આપ ક્યાંથી છો? હું વાડજથી આવી રહ્યો છું અને વેસ્ટર્ન રેલવેમાં નોકરી કરું છું. ઓકે, વેસ્ટર્ન રેલવેમાં નોકરી કરે છે ને, વાડજથી આવ્યા છે. તો કેવું માહોલ લાગી રહ્યો છે અત્યારે? અત્યારે મને દર વખત કરતાં ઘણો જ અલગ માહોલ લાગી રહ્યો છે. લાસ્ટ ટાઈમ જે હતું એનાથી ઘણું બધું ડિફરન્ટ જોવા મળે છે. આ જે ગેટ બેટ ને ડેકોરેશન છે બહુ અલગ છે. જી, અહીંયાથી રાજેશભાઈ, અમને કોઈએ કહ્યું છે કે તમે એક સારું ગીત ગાઓ છો, તો કોઈ એક સારું એવું ગીત અમારા દર્શક મિત્રો માટે પણ અને અહીંયા ઉપસ્થિત તમામ લોકો માટે પણ? હા, પૂરું તો નહીં, પરંતુ હું તમને એકાદ લાઈન સંભળાવી. ये रातें ये मौसम नदी का किनारा ये मौसम हवा। क्या बात है, क्या बात है भाई, इनके लिए तालियां हो जाए यार, गीत गाया है उन्होंने। आगे बात कर आगे बात करीशू, यहां बीजा एक महिला जुड़े गया है। जी, अपनु नाम जनाओ। रुखसाना बानू कुरैसी।
જી ક્યાંથી છો આપ? મિરઝાપુર. મિરઝાપુર થી? જી. તો ચોક્કસ અહીંયા નજીક માં જ પડે છે. તો તમે અહીંયા કાર્નિવલ માં અહીંયા આવીએ છીએ. હર કાર્નિવલ માં આવો છો? કાર્નિવલ માં. તો આગળ ના કાર્નિવલ માં જે આવ્યા ત્યારે કેવો માહોલ હતો અને અત્યારે કેવો માહોલ લાગી રહ્યો છે? અત્યારથી ગયા વર્ષથી આ વર્ષે સારું છે માહોલ. જરા પૈસા પાણીની વ્યવસ્થા લેડીઝ માટે વધારે કરો જી. તો બહુ એ થઈ જાય છે જી, પરંપરી થઈ જાય છે. એક બાથરૂમ ચાચું છે ને તો જે ચોક્કસ એમનું કહેવું છે કે જે થોડી વ્યવસ્થા મહિલાઓ માટે કરવામાં આવે એ થોડી વધુ સારી રીતે કરવામાં આવે. પરંતુ અત્યારે હાલ જે પ્રમાણેની ભીડ જોવા મળી રહી છે અને જોઈને આ વ્યવસ્થાઓ પણ ગમે તેટલી સારી રીતે કરે ક્યાંક ને ક્યાંક લોકોને તકલીફ પડતી હોય છે. તો આપણી સાથે બીજા એક અંકલ જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીશું. જી આપનું નામ જણાવો. મારું નામ અમૃતભાઈ મણીલાલ પટેલ છે. જી આપ ક્યાંથી છો? હું આમ કેલિફોર્નિયા સ્ટેટમાંથી આવ્યો, NRI છું. હું 5 વર્ષથી એવરી ટાઈમ કાર્નિવલ જોવા આવું છું અહીંયા. સ્પેશિયલ કેલિફોર્નિયાથી અહીંયા કાર્નિવલ જોવા આવો? યા, સ્પેશિયલ કેલિફોર્નિયાથી અહીંયા આવું છું એવરી યર્સ જોવા. ક્યા વાત હે, ખૂબ ખૂબ ભાઈ તાલીઓ થઈ જાય એમના માટે. કેલિફોર્નિયાથી જોવા આવે છે સ્પેશિયલ કાંકરિયા કાર્નિવલ. તો એવી કઈ વસ્તુ આકર્ષક તમને લાગે છે કે કેલિફોર્નિયાથી અહીંયા તમે જોવા આવો છો સ્પેશિયલ? આ સાલ હું મારા ગ્રાન્ડ કિડને લઈને આવ્યો છું. મારા બંને ગ્રાન્ડ કિડ બિહાર રાઇડોમાં બેસ્યા છે. એ કોઈ એમ કે દાદા 2 કલાક તમને લાગશે ટાઈમ, એટલે તમે મમ્મીના જોડે બેસો એટલે મારા વાઈફ અહીંયા બેસી છો. એટલે હું એમને બેસાડીને 1360 ની ટિકિટ ચાર લઈને અને એમને બેસાડીને પછી હું અહીંયા આવ્યો. જે આવતી સાલ પણ આવશો? ના ના, ચોક્કસ આવવાનું ન. અને નરેન્દ્રભાઈ મોદી આવ્યા પછી આ કાર્નિવલ જોવામાં આનંદ વધુ થાય છે. જે ખૂબ ખૂબ આભાર અમારી સાથે વાત કરવા બદલ. એમનું કહેવું છે કે કેલિફોર્નિયાથી તે દર છેલ્લા 5 વર્ષથી આવી રહ્યા છે. તો સાથે જ અમારા જે કેમેરામેન હેમંત છે તેમને કહીશ કે જે માહોલ છે કાંકરિયા કાર્નિવલનો જે તે બતાવે, જે લાઇટિંગ્સ ને જો શો ચાલી રહ્યો છે માહોલ તમામ બતાવે. તો આપ તમામ પ્રકારનો માહોલ જોઈ રહ્યા છો, જે લાઇટિંગ છે આપ જોઈ રહ્યા છો, જે નગીનાવાડીની ગોળ ફરતે તમામ પ્રકારની લાઇટિંગ કરવામાં આવી રહી છે. અમારા કેમેરામેન તમામ દ્રશ્યો તમને બતાવી રહ્યા છે જે આપ જોઈ રહ્યા છો. અને તમામ પણ જેમ જેમ રાત થતી જાય છે એમ એમ પબ્લિકનો જમાવડો પણ વધતો જાય છે. તમામ પ્રકારના લોકો અહીંયા જેમ જેમ રાત વધતી જાય છે એમ દિવસ ઉગતો હોય એવું લાગી રહ્યું છે. તો આગળ પણ તમામ પ્રકારના લોકો સાથે વાત કરીશું, ખૂબ જ મોજ મસ્તી કરીશું, પણ રોકાઈશું એક નાનકડા બ્રેક માટે. CN24 ન્યૂઝ હવે આપના મોબાઈલમાં પણ. હવે તમે જોઈ શકો છો CN24 ન્યૂઝની તમામ ખબરો પોતાના મોબાઈલમાં અને પણ લાઈવ માત્ર 3 ક્લિકમાં. Go to Play Store, CN24 News. Install the app and then see the news live. So, જોડાયેલા રહો 24/7. CN24 News, આપનો અવાજ. ભાવનગરના ગાંઠિયા ને સુરતનો લોચો, ચાલો ખાવા માટે બહુ ના સોચો. બરોડાનો ચીવડો ને નડિયાદનું ભૂસું, ભેલપુરી પછી જ હવે પાણી પીશું. ગુજરાતની ગલીઓમાં ગુંજતો મજાનો ટેસ્ટ, સાઉથ ઇન્ડિયન, ગુજરાતી, મેક્સિકન, પંજાબી, ચાઇનીઝ ડિશિસનો યમ્મી ટેસ્ટ. વાવ, ટેસ્ટમાં બેસ્ટ. માણો મારી સાથે ઓન્લી ઓન CN24 ન્યૂઝ પર. કરીશું આપની સાથે વાતચીત. અને બનાવીશું આપની આ મુલાકાત રોમાંચક. કાંકરિયા કાર્નિવલનો રંગ, CN24 ન્યૂઝનો સંગ. જુઓ માત્ર CN24 ન્યૂઝ પર. બ્રેક બાદ તમામ દર્શક મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરીએ છીએ. હમણાં ખૂબ જ તમામ લોકો સાથે વાત કરી, ખૂબ જ મોજ મસ્તી થઈ ગઈ. હવે બધાને ભૂખ પણ લાગી હશે, તો આપણે વાતચીત કરીશું અહીંયા જે ઉપસ્થિત છે યંગસ્ટર એમની સાથે વાત કરીશું. જો જી આપનું નામ જણાવો. રોશની. જી આપ ક્યાંથી છો? ભુજથી આવી છું. ભુજથી સ્પેશિયલ કાંકરિયા કાર્નિવલ જોવા આવ્યા છો? હું અહીંયા આવી હતી ને પછી કીધું કે કાર્નિવલ બહુ સારો છે તો વી કેમ હિયર. જે ચોક્કસ, તો અત્યારે કાંકરિયા કાર્નિવલની અંદર ફરી રહ્યા છો અને સાથે જ ફૂડને પણ એન્જોય કરી રહ્યા છો, તો કેવું લાગી રહ્યું છે? વેલ, ધ ફૂડ ઇઝ અમેઝિંગ. અને જે ત્યાં પાછળ ઝૂ હતો, દેટ વોઝ રિયલી નાઇસ કે બધા પ્રાણીઓ જે રાતના જ ખાલી હોય છે એ જોવા મળ્યા, અને દેટ વોઝ રિયલી ગુડ.
તો કાકરિયા કાર્નિવલની અંદર આ પ્રથમ વખત આવ્યા છો કે આની પહેલા પણ આવી ચૂક્યા છો? ના, હું ફર્સ્ટ ટાઈમ જ આવી છું. ફર્સ્ટ ટાઈમ આવીને કેવું લાગી રહ્યું છે? ધેટ્સ રીલી અમેઝિંગ. પબ્લિક બહુ મસ્ત છે, વ્યૂ બહુ મસ્ત છે કાંકરિયા લેકનો, અને બહુ મજા આવી. ચોક્કસ ભુજ જઈને પણ લોકોને કહેશો કે તે લોકો પણ અહીંયા આવે કાંકરિયા કાર્નિવલ જોવા? ડેફિનેટલી કહીશ. જે આપણી સાથે હમણાં બીજા પણ મિત્રો જોડાઈ ચૂક્યા છે, એમની સાથે પણ વાત કરીશું જે અત્યારે ફૂડને એન્જોય કરી રહ્યા છે. એમની સાથે વાત કરીશું. જે આપનું નામ જણાવશો? રોશની જ. આપનું નામ પણ રોશની છે. જી, તો આપને અહીંયા આવીને કેવું લાગી રહ્યું છે? બહુ જ ફાઇન લાગે છે. અને આવું કચ્છમાં પણ, અમારે ભુજમાં પણ આવું કાર્નિવલ થાય છે. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા એ લાઈનથી, પણ આનું કાર્નિવલનું જે એક્સપિરિયન્સ છે એ કાર્નિવલથી આખું અલગ છે, અને અમને બહુ મજા આવે છે. તો હજી તો 4 દિવસનો સમય બાકી છે, તો આવતીકાલે પણ આવશો? જો ટાઈમ શ્યોરલી આવી શકશું અમે લોકો, જે પ્રમાણે પ્રોગ્રામનું લિસ્ટ છે એ રીતે. ચોક્કસ છે. એમનું કહેવું હતું કે હજી પણ એમને ટાઈમ મળશે તો ચોક્કસ આવતીકાલે પણ આવશે. બીજા એક એમના ફ્રેન્ડ જોડાઈ ચૂક્યા છે, એમની સાથે વાત કરીશું. જે આપનું નામ જણાવશો? વિશ્વા. આપ પણ ભુજથી જ છો? ના, હું અમદાવાદ. અમે અમદાવાદથી છો. જી, તો તમારા ફ્રેન્ડ્સને અહીંયા સ્પેશિયલ કાંકરિયા કાર્નિવલ જોવા માટે ઇન્વાઇટ કર્યા છે? હા. તો કેવું લાગી રહ્યું છે એમને બતાવીને? તમે તો ચોક્કસ અહીંયા રોજ આવતા જ હશો, પરંતુ એમની સાથે કંઈક અલગ જ મજા હોય છે ફ્રેન્ડની સાથે? હા, એટલે બહુ જ મસ્ત વ્યૂ છે, અને બહુ અલગ અલગ વસ્તુઓ સારી છે જોવા મળે છે. અમે બધા એક્ચ્યુઅલી સિસ્ટર્સ જ છીએ, સો ઇટ્સ ક્વાઇટ ફન. જી, અમે બતાવીશું કે જે પ્રમાણે એમના બીજા એક ફ્રેન્ડ સાથે ઉપસ્થિત છે, એમની સાથે વાત કરીશું. જે આપનું નામ જણાવશો? દેશના. જે આપ ક્યાંથી છો? હું અમદાવાદથી જ છું. તમે અમદાવાદથી છો, તો ચોક્કસ પહેલાં પણ કાંકરિયા કાર્નિવલમાં આવી ચૂક્યા છો? એટલે હું દર વખતે આવું છું ને, આ લોકો મારા ફ્રેન્ડ્સ છે, ભુજથી જ આવ્યા છે, અને મને ખબર છે કે આટલું સારું હોય છે, એટલે જ હું એ લોકોને અહીંયા લઈને આવી છું. ચોક્કસ કાંકરિયા કાર્નિવલ સારું છે, એટલા માટે સમગ્ર દેશભરની અંદરથી લોકો આવતા હોય છે. પરંતુ જે પહેલાંના કાંકરિયા, તમે જે પ્રમાણે કીધું કે હું દર વખતે આવું છું, તો પહેલાં જે કાંકરિયા કાર્નિવલ યોજાતું હતું, અને આ વખતે કંઈક અલગ થીમ રાખી છે, જે અમદાવાદ સિટીને વર્લ્ડ હેરિટેજ સિટીની અંદર સ્થાન મળ્યું છે સમગ્ર ભારત દેશની અંદરથી, તો એને લઈને અત્યારે લોકો કેટલા એક્સાઇટેડ છે, અને આ થીમને લઈને તમે કેટલા એક્સાઇટેડ છો? ના, બહુ જ સારું છે, અને દર વખતેથી એકદમ અલગ છે. ઉપરથી આ જે ઝૂ નવું ક્રિએટ કર્યું છે એ લોકોએ, એમાં બી એ બી જોવામાં બહુ મજા આવી અમને લોકોને. જેમનું કહેવું છે બહુ સરસ લાગ્યું છે ને, બહુ જ મજા આવી છે. તો આપણી સાથે અહીંયા જે ફૂડ પોઈન્ટના ઓનર છે એમની સાથે વાત કરીશું. જે અંકલ, આપનું નામ જણાવશો? નિરંજનભાઈ. જી નિરંજનભાઈ, જે રેગ્યુલર ડેઝ હોય છે એ દિવસની અંદર પબ્લિકનો એટલો જમાવડો જોવા નથી મળતો, પણ કાંકરિયા કાર્નિવલને લઈને તમે પણ કયા પ્રકારની પૂર્વ તૈયારીઓ કરો છો? ના, બધી રીતે તૈયારી તો કરવી જ પડે. માલ સામાન ભરાવવો પડે, ગ્રાહકને બધી સેવ કરવાનું હોય, એમને સારી સર્વિસ આપી શકીએ, એમને આનંદ આવવો જોઈએ. કાંકરિયા કાર્નિવલમાં આવ્યા બધા અહીંયા ખુશ થઈને જવા જોઈએ, એવી તૈયારી અમારે રાખવી પડે. એમનું કહેવું છે કે એમને પણ ખૂબ તૈયારીઓ કરવી પડે છે કાંકરિયા કાર્નિવલને લઈને, કારણ કે જે ભીડનો જમાવડો હોય છે એ રોજ કરતાં કંઈક વધુ જ હોય છે, અને એના કારણે જે તૈયારી કરતા હોય છે. તો અહીંયા તમામ પ્રકારના, જેમ જેમ રાત વધતી જાય છે એમ એમ તમામ પ્રકારના લોકો જોડાતા જાય છે. આપણે ફૂડ કોર્ટના જે ઓનર હતા એમની સાથે વાત કરી, જે આપણી સાથે જે ફૂડની અંદર જમી રહ્યા હતા એ લોકો સાથે પણ વાત કરીશ. તો અહીંયા તમને બતાવવા માગીશ છે કે જે કાંકરિયા કાર્નિવલ જે યોજાઈ રહ્યો છે એની સાથે સાથે લોકો અહીંયા પહાડ પર પણ બેસી અને એક અલગ પ્રકારનો એન્જોયમેન્ટનો માહોલ કરતા હોય છે. તો આપણી સાથે બીજા એક મહિલા જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીશ. જે આપનું નામ જણાવશો? પટેલ કૃષ્ણા. જે કૃષ્ણાબેન, આપ ક્યાંથી છો? અમદાવાદથી જ. અમદાવાદથી છો, તો કાંકરિયા કાર્નિવલની અંદર પ્રથમ વખત આવ્યા કે આની પહેલા પણ આવી ચૂક્યા છો? ના, પ્રથમ વાર જ આવ્યા. પ્રથમ વાર આવ્યા છો, તો ખૂબ જ એક્સાઇટેડ હશો. હા. તો કેવું લાગ્યું કાંકરિયા કાર્નિવલ? બહુ સારું. બહુ જ સારું. હજી કાંકરિયા કાર્નિવલ ફરી લીધું કે હજી બાકી છે? ફરી લીધું, બીજી વાર ફરીએ છીએ. એક વાર ફરી લીધું અને એટલી મજા આવી કે બીજી વાર ફરી ગયા છે. તો એમની સાથે બીજા જે સાથે જે લોકો આવ્યા છે એમની સાથે વાત કરીશું. જે આપનું નામ જણાવશો? દર્શન પટેલ. જે દર્શનભાઈ, આપ ક્યાંથી છો? હું એકચ્યુઅલી ઈડરથી છું, પણ અત્યારે અમદાવાદમાં જોબ સર્વિસ કરું છું, તો અહીંયા આ બધો માહોલ છે કાર્નિવલમાં, તો અહીંયા ફરવા આવ્યો છું. તો અત્યારનો જે માહોલ જોઈને કેવું લાગી રહ્યું છે? એકદમ બહુ જ સરસ, ખૂબ જ સરસ લાગે છે, કારણ કે અત્યારનું ગઈ વખતની કરતાં આ વખત લાઇટિંગનું પરફોર્મન્સ પણ અને સ્ટેજ શો બધા જ સારા છે. એક કે ટોટલી જેટલા પણ સ્ટેજ છે એ બધા એકદમ મસ્ત રીતે બધું એનું આયોજન કરવામાં આવ્યું છે. ડાન્સ કરે છે તો ડાન્સ પણ સારા છે, અને આગળ બીજા સ્ટેજ ઉપર ગયા હતા ત્યાં એક ફ્રેમ એક LED ઉપર છે, તે ત્યાં પણ પરફોર્મન્સ એક સારું છે એમ.
આ વખતની જો દર્શનભાઈ વાત કરીએ તો આ વખતે જે અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીની અંદર સ્થાન મળ્યું છે સમગ્ર ભારતની અંદરથી, એને લઈને તમામ જે અમદાવાદના દરવાજાઓ છે એક હેરિટેજ કાર્નિવલ જેવો માહોલ લાગી રહ્યો છે, તો એને લઈને શું કહેશો? એને લઈને એવું કહેવામાં આવે કે દરેક સ્ટેજ જે કોઈ પણ જેટલા પણ આ જે આયોજન છે આખા ટોટલી કાર્નિવલનું જે આયોજન કર્યું એ બહુ જ ખૂબ સરસ રીતે કરવામાં આવ્યું છે. બીજું તો કહેવા જઈએ તો આખે અમદાવાદની જેટલી પણ પબ્લિક છે એ પણ એમનો પણ ફૂલ સપોર્ટ રહ્યો છે કે આટલી પબ્લિકમાં આટલું બધું આયોજન છે પણ કોઈ કોઈ જ કારણસર કે કોઈક આમ ખતરો કે કોઈ એનું પણ સુવિધાઓથી એક તમામ પ્રકારની સુવિધાઓ એમને પબ્લિકને મળી રહી છે. તો હજી 4 દિવસનો સમય બાકી છે કાંકરિયા કાર્નિવલ પૂર્ણ થવામાં, તો આવતીકાલે પણ આવશો? હા, આવતીકાલે પણ આવશો. જી, એમનું કહેવું છે આવતીકાલે પણ આવશે અને કાંકરિયા કાર્નિવલને ખૂબ જ સારી રીતે એન્જોય કરશે. તો બીજા એક મહિલા એમની સાથે જે છે એ જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીશું. જે આપનું નામ જણાવશો? દર્શના પ્રજાપતિ. જી અર્ચનાબેન, આપ ક્યાંથી છો? હું ઈડરથી છું. ઈડરથી સ્પેશિયલ જોવા આવ્યા છો કે તમારા રિલેટિવ્સ? અમદાવાદમાં જ રહું છું. અમદાવાદમાં જ રહો છો પણ તમારું નેટિવ પ્લેસ ઈડર છે, તો કેવું લાગી રહ્યું છે કાંકરિયા કાર્નિવલ? બહુ સરસ લાગી રહ્યું છે અને અમે દર વર્ષે અહીંયા જોવા આવીએ છીએ. દર વર્ષે જોવા આવો છો અને ખૂબ સરસ લાગી રહ્યું છે, તો હજી 4 દિવસનો સમય બાકી છે તો એમાં પણ આવશો? હા હા, ચોક્કસ, કેમ નહીં. ચોક્કસ, એમનું કહેવું છે કે હજી 4 દિવસનો સમય બાકી છે અને એની અંદર પણ આવશે. તો તમામ પ્રકારના જે લોકોને એક્સાઇટમેન્ટ જે જોવા મળી રહ્યું છે, આપણી સાથે બીજા એક યુવા મિત્ર જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીશું. જી, આપનું નામ જણાવશો? પરીક પ્રકાશ. જી પરીકભાઈ, આપ ક્યાંથી છો? હું અમદાવાદથી છું. જે અમદાવાદથી છો તો આપ ચોક્કસ હર વર્ષે કાંકરિયા કાર્નિવલ જોવા આવતા જ હશો? 100 ટકા. છેલ્લા 5 વર્ષથી તો હું નિયમિતપણે આવું છું અહીંયા. તો જે પાછલા વર્ષોની અંદર કાંકરિયા કાર્નિવલ થઈ ગયો અને આ વર્ષે જે યોજાઈ રહ્યો છે એને લઈને શું અલગ લાગી રહ્યું છે આ વખતે? કદાચ વર્ષો પહેલાં જ્યારે હું કાંકરિયા આવતો હતો ત્યારે કાંકરિયાનું કંઈક નજરાણું જ અલગ હતું, પણ આજની વાત કરીએ, કદાચ વર્ષો પહેલાં કાંકરિયામાં હરુંફરું નહોતું, પણ આજની વાત કરીએ કોઈ અમદાવાદી જો કદાચ પહેલે અમદાવાદમાં પગ મૂકે તો કાંકરિયાને ગર્વથી કહેવાય કાંકરિયા કાર્નિવલ. ભાઈ કાંઈ બી થાય કાંકરિયા કાર્નિવલ જોવાનું ના ભૂલી શકાય, કેમ કે પોતે કલાકાર છો અને કાંકરિયા કાર્નિવલની આજની વાત જ અલગ છે. ગુજરાતમાં ને ભારતમાં સમગ્ર વિશ્વમાં કાંકરિયા કાર્નિવલની એક અનેરી અલગ જ ઓળખ છે અને આપણા ગુજરાતના નરેન્દ્રભાઈ મોદી સાહેબને તો આપણે અભિનંદન આપીશ કે એમણે આખા ગુજરાતને સમગ્ર વિશ્વમાં કાંકરિયા કાર્નિવલને એક અલગ ઓળખ આપી છે. ભાઈ કાંકરિયા કાર્નિવલ, ભાઈ કાંઈ બી થાય 31 ડિસેમ્બર દુનિયા થાય 25 થી 31 કાંકરિયા કાર્નિવલ જોવાનું ભૂલાય નહીં, એવી કંઈક અલગ જ ઓળખ છે આજે. જી, આપણી સાથે જે મિત્ર જોડાઈ ગયા છે એમણે કહ્યું છે કે કલાકાર છે, તો એમની પાસેથી કંઈક એવા ડાયલોગ એક્ટિંગ્સ કે જે તમને સારું લાગતું હોય કાંકરિયા કાર્નિવલને લઈને કંઈક? 100 ટકા ભાઈ, સૌથી પહેલી વસ્તુ તો હું તમારો આભાર વ્યક્ત કરવા માગું છું. CN24માં આપણે ભાઈ કાંકરિયા કાર્નિવલની વાત થાય અને ગુજરાતી લોકો બધા અહીંયા બેસેલા છે ભાઈ, તો ગુજરાતી ફિલ્મોની વાત થાય તો ગુજરાતી ફિલ્મોમાં આપણે બધા એક એવા હાસ્ય અભિનેતા જેને આપણે નાનપણથી જોતા આવીએ છીએ, હાસ્ય અભિનેતા રમેશભાઈ મેં તો ભાઈ મારી સાથે બોલો તો ખરા યાર. ઓ ભાઈ ગુજરાતી, ભાઈ હું ગુજરાતી ના છેલ છવિલો ગુજરાતી, પહેરે તો કાંકરિયામાં આવતો તારે ઓ, પણ આજે ભાઈ ગુજરાતના નાથ નરેન્દ્રભાઈ મોદીનો હું આભાર વ્યક્ત કરવા માંગુ છું અને આપણા ગુજરાતનો વિકાસ કર્યો. ઓ તો થઈ જાય તાળીઓના ગડગડ. જી, બીજો કોઈ એવો ડાયલોગ કે એવું કોઈ વાત કે જે અત્યારે પબ્લિક તમને ખૂબ જ એન્જોય કરી રહી છે અને સાથે જ અમારા દર્શક મિત્રો પણ એન્જોય કરી રહ્યા છે, તો કોઈ એવું ગીત કે કોઈ એવું? 100 ટકા ભાઈ, કંઈક સારું એવું ગીત ગાઈશ. ગુજરાતી ફિલ્મોમાં કંઈક એવું ગીત, બે બંગડા વાળી ચાર બંગડી વાળી મારા લગન થઈ જાય, તો ભાઈ ગુજરાતી ફિલ્મોમાં કોઈક સારું એવું ગીત આપણા ગુજરાતી ફિલ્મના સ્વર્ગસ્થ મણિરાજ બારોટ. સનેડો સનેડો બસ સનેડો સનેડો, અરે હું તો અહીંયાથી જતો હતો અરે અહીંયા આવ્યો પણ હું તો સનેડો 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 સનેડો, કેમ કે હું જોઈને હું તો ભૂલી ગયો સનેડો સનેડો. ભાઈ બોલો તો ખરા સનેડો સનેડો.
બે બંગલા વાળી નહીં, સનેડો સનેડો, કેમ કે આપણે ગુજરાતી કહેવાય, બે બંગલા વાળી તો અત્યારે આવી પણ સનેડો ના ભૂલાય, કેમ કે આપણે ગુજરાતી છે અને ગુજરાતી નો દરેક વ્યક્તિ ગર્વથી કહેશે સનેડો સનેડો. જી ખૂબ જ સરસ વાત કરી, અમારા દર્શક મિત્રોને પણ ખૂબ જ મજા આવી, અહીંયા જે લોકો ઉપસ્થિત છે એમને પણ ખૂબ જ મજા આવી. તો સાથે સાથે આ કાંકરિયા કાર્નિવલ ઉપર કોઈ વાત કહો કે જે દર્શક મિત્રોને પણ પસંદ કર પડે અને અહીંયા ઉપસ્થિત લોકોને પણ પસંદ પડે. ભાઈ કાંકરિયા કાર્નિવલની વાત થાય તો ખરેખર સાચા હૃદયથી હું કહીશું, પ્રકાશ પરીખ પોતે કલાકાર છું, કે ભાઈ કાંકરિયા કાર્નિવલની આજે વાત થાય તો સમગ્ર વિશ્વમાં કદાચ આવેલો વ્યક્તિ આજે જો 25-31 ડિસેમ્બર અહીંયા આવીને જશે તો કાંકરિયા કાર્નિવલની સાંજ નહીં ભૂલાય, સાંજ ક્યારે નહીં ભૂલાય. કેમ કે આજે એવું હૈયું છે, એવું એક નજરાણું છે, એ તમને ન્યુયોર્કમાં બી નહીં જોવા મળે. કેમ કે ભાઈ ગુજરાતી માણસ, ગુજરાતી એક એવો વ્યક્તિ છે જે કનેરો ઉત્સાહથી આ કાંકરિયા કાર્નિવલ જોતો હોય છે. તો ભાઈ કાંકરિયા કાર્નિવલને સાચા હૃદયથી કહું છું, ઓ આવો કાંકરિયા કાર્નિવલ ક્યારે ના ભૂલાય. તો મિત્રો 25-31 ડિસેમ્બરે જોવાનું ભૂલતા નહીં કાંકરિયા કાર્નિવલ. ફરી એકવાર થઈ જાય, ઓહો 100-100% ફરીથી એક સાચા હૃદય દેખાય ગુજરાતી ફિલ્મમાં ભીષ્મ હસવી રહેતા. વર્ષો પહેલા ઓ, આજે પહેલા ઓ, થઈ જાય કાર્યના કડગટ. જી ખૂબ ખૂબ આભાર પરીખભાઈ આપનો, ખૂબ જ અમારા દર્શક મિત્રોને પણ ખૂબ જ મજા આવી, અહીંયા જે ઉપસ્થિત લોકો હતા તમામ લોકોને ખૂબ મજા આવી. તો સાથે જ એક મહિલા આપણી સાથે જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીશું. જી આપનું નામ જણાવશો. સુનીતાબેન, કલોલથી આવ્યા છીએ અમે, અને બહુ સરસ કાંકરિયા એટલે સરસ છોકરાઓનું જોવાનું સ્થળ બનાવ્યું છે સરસ રીતે, અને સારી વ્યવસ્થા કરી છે. નરેન્દ્ર મોદી આવ્યા પછી તો ઘણું સરસ થઈ ગયું છે આપણા દેશમાં, અને સરસ બધી વ્યવસ્થાઓ સારી છે, અને છોકરાઓ એન્જોય કરી શકે છે, અને ઘણું બહુ સરસ કહેવાય. તો આવતા વર્ષે પણ આવશો? હા, તો અમે આઈએ છીએ 2-3 વર્ષે તો ઓટો મારીએ. આ વખત નેક્સ્ટ, આ વખત મારા ભત્રીજાઓ લઈને આવી છું, હું અમેરિકાથી મારા ભત્રીજાઓ આવ્યા છે એમને ફરવા માટે લઈ, પછી રાઈડોમાં ગયા છે મારા ભત્રીજા, અમારી બેબી બધાએ. બહુ સરસ છે જોવાનું, સારું સ્થળ છે અને મજા આવે એવું છે. જી ખૂબ ખૂબ આભાર. તો કાંકરિયા કાર્નિવલનો ડંકો સમગ્ર દેશની અંદર નહીં સમગ્ર દુનિયાની અંદર વાગી રહ્યો છે, અમેરિકા કેલિફોર્નિયા તમામ જગ્યાએથી લોકો આવી રહ્યા છે. બીજા એક આપણી સાથે મિત્ર જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીશું. જી આપનું નામ જણાવશો. વિકાસ. જી વિકાસભાઈ આપ ક્યાંથી છો? અમદાવાદનો છું. અમદાવાદના તો છો તો ચોક્કસ દર વર્ષે પણ આપ અહીંયા આવતા? આવશું આવશું, દર વર્ષે આવશું, અને 100 વર્ષ પહેલા સારું છે, દર વર્ષ કરતા સારું છે એવું એમનું કહેવું છે. તો બીજા એક યંગ મહિલા આપણી સાથે જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીશું. જી આપનું નામ જણાવશો. માય નેમ ઇઝ કાંચી યાસ્મીન. જી આપ કહાં સે હો? જી મેં અમદાવાદ સે હું, ગુજરાત સે હું, ઓર 25-31 તક યહાં કા માહોલ ઇતના બેસ્ટ હોતા હૈ, દેખને લાયક હોતા હૈ, પૂરે સમગ્ર વિશ્વમાં ઇતના ક્યુટ જીતના નહીં હોતા ક્રિસમસ પર જીતના કાંકરિયા મેં હોતા હૈ. હમ હર સાલ યહાં આતે હૈ, મેં મેરી મધર કે સાથ આઈ હું, ઇઝ બેસ્ટ. જી બિલકુલ, આપ અપની મધર કે સાથ આઈ હૈ, લેકિન નોર્મલ ડેઝ કે અંદર જો માહોલ રહેતા હૈ ઉસસે અલગ ઇસ બાર રહેતા હૈ. યે સર, નોર્મલ ડે કો જીતના હોતા હૈ ઉસસે કાફી અચ્છા હોતા હૈ, એકદમ પૂરા અલગ માહોલ હોતા હૈ જીતના નોર્મલ ડે હોતા હૈ. જી બિલકુલ, એમના માતાશ્રી પણ જોડાઈ ગયા છે, એમની સાથે પણ વાત કરીશું. જી આપનું નામ જણાવો. મને નહીં આવતું બોલતો. જી સરભાઈ ગયા છે કેમેરો જોઈને, વાંધો નહીં, આપણે બીજા તમામ લોકો સાથે વાત કરીશું. જી આપણી સાથે બીજા એક મહિલા જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીશું. જી આપનું નામ જણાવો. દિવ્યા વૈષ્ણવ. દિવ્યાજી આપ ક્યાંથી છો? અમદાવાદથી. અમદાવાદથી છો તો ચોક્કસ કાંકરિયા કાર્નિવલની અંદર હર વર્ષે આવતા હશો? હા આવું છું. તો ગત વર્ષ કરતા આ વર્ષે કેવું લાગી રહ્યું છે? બેટર છે. આ વખતેની લાઇટિંગ્સ, નવી ગેમ્સ, જે હેરિટેજ સિટી એક અલગ થીમ કરી છે, તો એનું જોઈને કેવું લાગે છે? સારું લાગે છે. એ સારું લાગે છે, બહુ ટૂંકમાં જવાબ આપે છે. આપણે બીજા લોકો સાથે વાત કરીશું આગળ જઈને, કે જે તમામ લોકો આપણી સાથે જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરવા જઈ રહ્યા છે. તો અહીંયા મહિલાઓ સેલ્ફી લઈ રહી છે, એમની સાથે વાત કરીશું. જી આપનું નામ જણાવશો. પૂનમ મહેતા. જી પૂનમજી આપ ક્યાંથી છો? નિકોલ, અમદાવાદ. અમદાવાદથી છો તો કાંકરિયા કાર્નિવલની અંદર આવીને કેવું લાગી રહ્યું છે? સારું સારું લાગી રહ્યું છે. સેલ્ફી લઈ લીધી કે બાકી છે? લઈ લીધી, થોડી બાકી થોડી બાકી છે તો પૂરી કરી લો, ત્યાં સુધી આપણે આગળ બીજા લોકો સાથે વાત કરીશું. અહીંયા જે જોડાઈ ગયા છે એમની સાથે વાત કરીશું. જી આપનું નામ જણાવશો. મેરા નામ હિનાક્ષી હૈ. જી મીનાક્ષી જી આપ કહાં સે? મેં અમદાવાદ સે હું.
अहमदाबाद से। तो काकरिया कार्निवाल के अंदर आप पहली बार आए कि इससे पहले भी आ चुके? नहीं, ये मेरा फर्स्ट टाइम है और फर्स्ट टाइम है तो आके बहुत अच्छा लगा मुझे। कच्छ। ये जो महिला हमारे साथ जुड़ी है वो कच्छ से है लेकिन पहली बार आए हैं काकरिया, आफ्टर मैरिज के बाद आया है तो उनको बहुत बढ़िया लग रहा है। तो कच्छ से भी अपने जो रिश्तेदार है उन लोगों को बुलाएंगे? हाँ बिल्कुल श्योर जी। Fantastic, it was fabulous. जी। तो अगली बार बुलाएगी कि अभी चार दिन बाकी है उसमें बुलाएगी? आने वाले ही है, वो भी आने वाले ही है जी। बिल्कुल उनके जो रिश्तेदार है वो आने वाले हैं, कल आएंगे, उनसे कल फिर बात करेंगे। तो અહીંયા જે તમામ પ્રકારના લોકો જોડાઈ રહ્યા છે, ફક્ત અમદાવાદના જ લોકો નહીં પરંતુ સમગ્ર ગુજરાતના અલગ અલગ સિટી હોય, તમામ ગામડા હોય ત્યાંથી લોકો જોડાઈ રહ્યા છે। તો આપણે વાત કરીશું, બીજા એક આપણી સાથે મિત્ર જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીશું। જે આપનું નામ જણાવશો? પ્રજાપતિ લખનભાઈ જી। લખનભાઈ આપ ક્યાંથી છો? અમદાવાદથી। અમદાવાદથી છો, તો કાંકરિયા કાર્નિવલની અંદર આવીને કેવું લાગી રહ્યું છે? બહુ સરસ છે, બહુ સરસ છે જી। ફેમિલી સાથે આવ્યા છો? ના, ફેમિલી સાથે, અમારી વાઇફ છે, અમારી સિસ્ટર છે જી। તો બાળકો પણ આપની સાથે અહીંયા જોવા મળી રહ્યા છે, તો એમને કેવું લાગી રહ્યું છે અહીંયા આવીને? બહુ સરસ લાગી રહ્યું છે એમને જી। એમનું કહેવું છે કે બાળકોને પણ અહીંયા આવીને ખૂબ સરસ લાગી રહ્યું છે। તો આપ જોઈ રહ્યા છો જેમ જેમ સમય વધતો જાય છે એમ એમ તમામ પ્રકારની ગતિવિધિ પણ અહીંયા ખૂબ જ વધતી જાય છે, તમામ પ્રકારના લોકો પણ વધતા જાય છે। તો આગળ પણ આપણી સાથે વાતચીત ચાલુ રાખીશું, પણ રોકાઈશું એક નાનકડા બ્રેક માટે। ભરૂચના સોનેરી મહેલ વિસ્તારમાં સ્થાનિક નેતાઓ, કોર્પોરેટરો અને ગાંધીનગર સુધીના નેતાઓની મિલીભગતથી આચરાયો ભ્રષ્ટાચાર। રસ્તાઓ અને કોમ્પ્લેક્સ વચ્ચે બનાવેલા હોલમાં થયો લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર।